ભુજથી ગુજરાતી અને હિન્દીમાં તથા ગાંધીનગરથી ગુજરાતીમાં પ્રસિદ્ધ થતા અખબારોનું કચ્છનું પ્રતિષ્ઠિત જૂથ ચંચળ ગ્રુપ ઓફ ન્યૂઝ પેપર્સ રજૂ કરે છે ચંચળ ન્યૂઝ. આપનું સ્વાગત છે, હું છું અનિતા. શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી. ભુજમાં બપોર બાદ 1 ઇંચ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા. ભુજ કોમર્શિયલ બેંકની ચૂંટણીમાં બંને પેનલો દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમાટ. પ્રધાનમંત્રી આવાસ યોજના માત્ર બિલ્ડરો માટે હોવાનો આક્ષેપ કરતા વીકે હુંબલ. હવે જોઈએ સમાચારો વિસ્તારથી. ભુજ ખાતે આજે NSUI દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં માર્ગદર્શન આપતો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી નરેશભાઈ મહેશ્વરી, સેનેટ મેમ્બર શ્રી શ્રવણસિંહ વાઘેલા, કોંગ્રેસના અગ્રણી શ્રી જયવીરસિંહ જાડેજા, ડોક્ટર ભાણજીભાઈ સોમૈયા, લાલન કોલેજના પ્રિન્સિપાલ શ્રી પરેશભાઈ રાવલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને NSUI દ્વારા માઇન્ડ પાવર અંગેનો વર્કશોપ પણ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ ઉપરાંત આંતરિક પરીક્ષાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે માર્ગદર્શન પણ ડોક્ટર ભાણજીભાઈ સોમૈયા દ્વારા આપવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનોએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. NSUIના કાર્યકરોએ આ કાર્યક્રમ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજે અમે કોંગ્રેસની વિદ્યાર્થી ભાગ NSUI દ્વારા લાલન કોલેજ મધ્યે આપણે એક સેમિનારનું આયોજન રાખેલું છે. આ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા અને જે સ્પર્ધાત્મક પરીક્ષા હોય છે એનામાં ઘણી મુશ્કેલીઓ સર્જાતી હતી, તે તૈયારીઓ કરી શકતા નથી હોતા, તેના માટે તે વિદ્યાર્થીઓને પરીક્ષાનો ડર દૂર કરવા માટે ડૉક્ટર ભાણજીભાઈ સોમૈયા દ્વારા સેમિનારનું આયોજન રાખ્યું છે, જેથી વિદ્યાર્થીઓને આ સેમિનારથી આ આગામી જે પરીક્ષાઓ આપે તેનો ડર દૂર થઈ શકે. વિદ્યાર્થીઓને અમે એ કહીએ છીએ, આ સેમિનારથી જોડાવો અને તમારો જે સ્પર્ધાત્મક પરીક્ષા અંગેનો ડર હોય છે તે આ સેમિનારથી દૂર થશે, જેથી અમે વિદ્યાર્થીઓને જાણ કરી લીધી કે તમે આ પ્રોગ્રામમાં જોડો. આજે આશરે 100 થી 150 વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લીધેલો હતો. પ્રવક્તા તરીકે ડૉક્ટર ભાણજીભાઈ સોમૈયા છે અને તેઓ વિદ્યાર્થીઓને જે મુશ્કેલી પડતી હોય છે કે કેવી રીતે મૂંઝવણ થાય છે તેનો તેઓ માર્ગદર્શન આપીને હલ કરે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઝૂંપડપટ્ટી નાબૂદ કરીને ઘરવિહોણા દરેક પરિવારને ઘરનું ઘર આપવાની મસ મોટી જાહેરાત ભલે થતી હોય પણ વાસ્તવિકતા જુદી જ છે. કચ્છના જ 900 ગામોમાં અત્યારે 60,000 જેટલા પરિવારો મકાન વિહોણા છે. તેમાંથી માત્ર 900 કુટુંબોએ જ આવાસ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનો ઘટસ્ફોટ કોંગ્રેસે કર્યો છે. કચ્છના જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા શ્રી વીકે હુંબલે કહ્યું કે પ્રધાનમંત્રી સરકારી આવાસ યોજનામાં રૂપિયા 9,50,000માં મકાન અપાય છે અને તેમાં 2,20,000ની સબસિડી આપવામાં આવે છે, પણ હકીકતમાં આ મકાનોની મૂળ કિંમત તો 7 લાખ જ છે. આથી સબસિડીનો લાભ ખરા લાભાર્થીને નહીં, બિલ્ડરોને જ મળે છે. આ દેશના પ્રધાનમંત્રી વારંવાર એવું કહેતા આવ્યા છે કે 2019 સુધી એક પણ ગરીબ કુટુંબ મકાન વિહોણું જે હશે એ બાકી નહીં રહે. તમામ મકાન વિહોણા ગરીબ કુટુંબોને મકાન આ સરકાર પૂરા પાડશે. હકીકત આખી અલગ છે. અત્યારે જે શહેરી વિસ્તાર છે એમાં આ સરકારે એવો નિયમ બનાવ્યો છે કે 2,20,000 રૂપિયા એને સબસિડી અપાશે, બાકી બેંકની લોન અપાશે. અને આ યોજનાને કારણે જે બિલ્ડરો છે એ ખૂબ આનંદમાં આવી ગયા છે. મોટી મોટી જાહેરાતોના હોર્ડિંગ લાગી ગયા છે અને એવી વાત કરે છે કે અમે 9.5 લાખ રૂપિયામાં આપને મકાન આપીશું, જેમાંથી 2,20,000 સબસિડી અને બાકી બેંક લોન અમે કરાવીને આપશું. હકીકતમાં આ યોજના હેઠળ જે મકાનો બનવાના છે એ મકાનોની કિંમત જ બિલ્ડરની 7.5 લાખ રૂપિયા અત્યાર સુધી હતી, હવે 9.5 લાખ કરી દીધી. એટલે જે સબસિડીનો જે ફાયદો મળવાનો હતો ગરીબ લોકોને, એ ફાયદો કોને મળશે? બિલ્ડરોને. અને બિલ્ડરોની જમીનો જે અત્યારે મંદિરના માહોલમાં ગ્રામ્ય વિસ્તારમાં દૂર દૂરના વિસ્તારમાં પડેલી છે, પહેલાં ખરીદેલી, ત્યાં ઉલટાની એની જમીનની કિંમત ઉપજ છે. એટલે બિલ્ડરોને મોટો ફાયદો થયો. ખરેખર સારા લોકેશન ઉપર કે શહેરી વિસ્તારમાં રહેતા હોય તો શહેરની આજુબાજુમાં આ કંઈ મકાનો બનવાના નથી. મકાનો કોઈ 10 કિલોમીટર દૂર હશે શહેરથી, કોઈ 15 કિલોમીટર દૂર હશે. અને ખાસ કરીને આજે બેંકો લોન કેવા લોકોને આપશે આ બાબતે એક યોજનામાં એવું છે, ગૃહ ફાઇનાન્સ બોર્ડ સરકારનું, એ જે આવા મકાન આવાસો માટેની લોન આપે છે, પૂરી પાડે છે. એમને અમે રૂબરૂ મળ્યા તો એમને અમને હકીકત જે જણાવી કે સાહેબ, અમારે ગરીબ કુટુંબો જે અત્યારે ખરેખર ઝૂંપડપટ્ટીમાં રહે છે, જે કાચા મકાનોમાં રહે છે, એમને મકાન બનાવવું તો તમે લોન આપશો કે કેમ, અને લોન આપવા માટેના તમારા નિયમો શું? એને અમને 3 મુદ્દાઓ કીધા કે લોન લેવી હોય તો 2-3 બાબતો એમને
પૂરી પાડવી પડે. એક તો એ આઈટી રિટર્ન કરતા હોય ફાઇલ, તો ટેક્સ ભરતા હોય, ઇન્કમ ટેક્સ ફાઇલ કરતા હોય એને આપીશું, બીજો વેપાર હોય કરતા હોય તો એવા કુટુંબને આપીશું, અથવા તો એ ક્યાંય નોકરી કરતા હોય, આ ત્રણ ક્રાઇટેરિયામાં આવતા હોય એવા મકાનોને મકાનની સહાય કે લોન આપવામાં આવશે. ત્યારે પ્રધાનમંત્રી આવાસ, પ્રધાનમંત્રીશ્રી એવું કહે છે, એક પણ ગરીબ કુટુંબ બાકી નહીં રહે. ખરેખર ગરીબ કોણ છે? ગરીબ તો જે ઝૂંપડાપટ્ટીમાં રહે છે, જે માત્ર મજૂરી કામ કરે છે, જે આઈટી રિટર્ન ફાઇલ કરી શકે એટલે આવક જ નથી, જે વેપારી નથી, જે નોકરિયાત નથી, એવા કુટુંબો જે મકાન વગરના છે એને કઈ રીતે મકાન મળશે? એટલે મારે એ જ કહેવાનું છે કે અત્યારે જે પ્રધાનમંત્રી જે આવાસ યોજનાઓ છે એ 2019 આ રીતે તો તમારે 50 વર્ષ સુધી પણ મકાનો પૂરા પાડી શકે એમ નથી. ખરેખર જો મકાનો ગરીબ કુટુંબોને આપવા હોય તો આ સરકારે તમામ શહેરી વિસ્તારમાં પહેલાં સર્વે કરાવી લેવું જોઈએ. કેટલા કુટુંબો આજે મકાન વગરના છે? એવું નથી ઝૂંપડપટ્ટીમાં રહે એવા જ લોકો ગરીબ કુટુંબમાંથી આવે, ઘણા ભાડુઆત પણ ભાડાના મકાનમાં પણ રહેતા હશે. તો અરજીઓ મંગાવવી જોઈએ આખા તમામ શહેરોમાંથી કે કેટલા કુટુંબો પાસે મકાન નથી, અને એવા પરિણિત કુટુંબ હોય કે ખરેખર એ મકાન બનાવી શકે એમ નથી, તો જ આ યોજના સફળ થઈ ગણાય. એટલે માત્ર લોકોને ગુમરાહ કરવા માટેની, લોકોને છેતરવા માટેની આ યોજના છે. પી શકશો, મારે આ જ કહેવા માગું છું કે આ યોજના છે એ માત્ર ને માત્ર છેતરામણી યોજના છે, પ્રધાનમંત્રી આવાસ યોજના નહીં, પણ આ સરકારની તમામ યોજનાઓ, આ રીતની તમામ યોજનાઓ નિષ્ફળ ગઈ છે. એમાં પાક વીમા યોજના હોય, તમારે જનધન યોજના હોય, કે તમારે બીજા ઘણી બધી યોજનાઓ બનાવી આ સરકારે, વીમો આપવાની વાત હતી, એ વીમામાં એવા નિયમો લઈ આવ્યા કે 50 વર્ષની ઉંમર સુધી મૃત્યુ થાય તો જ એને વીમો મળે. કુદરત, તમે આપને વાત કહું કે મરણનું પ્રમાણ વ્યક્તિનું આ દેશમાં સરેરાશ 50થી ઉપર જ હોય, 50ની અંદર મૃત્યુ પામનારની સંખ્યા કેટલી, એટલે આ યોજના પણ નિષ્ફળ ગઈ છે. છેલ્લા 3 વર્ષમાં તમે કચ્છ જિલ્લાની વાત કરો તો કેટલા લોકોને આ વીમા યોજનાનો 2 લાખ રૂપિયાની વાત હતી, કેટલા લોકોને મળ્યા, ઘણા બધાના મૃત્યુ તો થયા હશે. તો તમામ યોજનાઓ એવી છે કે એક પણ યોજનામાં સીધો લોકોને સીધો ફાયદો થાય એવી યોજના જ નથી. તો અમે આ કહેવા માટે આપના માધ્યમથી કે ખરેખર સરકારને જો સાચી નીતિથી દરેક કુટુંબોને મકાન આપવા જ હોય તો ગ્રામ પંચાયતો પાસેથી યાદી મેળવવે, એ યાદી મુજબ એના એક પિતાને 4 પુત્રો હોય તો એ 4 પુત્રોને ખરેખર મકાન મળવા જોઈએ. આજે ચંચળ ન્યૂઝ. નમસ્કાર મેડમ, હમ નગર નિગમ સે આયે હૈ. હમારા સબ ટેક્સ ચુકતા હૈ. આપકે ઘર કે બર્તન, ગમલે યા કૂલર મે કહીં કોઈ મચ્છર તો પેદા નહીં હો રહે હૈ? ક્યું, હમારા ઘર કૂડા ઘર હૈ ક્યા? અબ આપ જાઈએ, મેરી મુન્ની કો બુખાર હૈ. કૈસા બુખાર, ક્યા મેં દેખ સકતી હું? 2-3 દિન સે બુખાર હૈ, ડોક્ટર કહેતે હૈ વાયરલ ફીવર હૈ. હો સકતા હૈ યે એડિસ મચ્છર સે ફેલને વાલે ડેંગુ યા ચિકનગુનિયા બુખાર હો. અરે શુભ શુભ બોલો ભાઈ. શુભ અશુભ ક્યા? અબ દેખિયે, આપકે બાથરૂમ કી ટંકી મે પાણી ખુલા રખા હૈ, ઓર યે કૂલર કા પાણી કબ બદલા થા આપને? લેકિન મચ્છર તો ગંદગી મે હોતે હૈ. ક્યા આપ જાનતે હૈ કી ડેંગુ ઓર ચિકનગુનિયા ફેલાને વાલે મચ્છર સાફ પાણી મે હી પનપતે હૈ ઓર દિન મે હી કાટતે હૈ. इसलिए अपनी पानी की टंकी को हमेशा ढक कर रखें और गमले, फूलदान और कूलर आदि के पानी को हफ्ते में एक बार जरूर बदलें। अगर टंकी और कूलर को खाली करना मुमकिन न हो तो स्वास्थ्य कर्मी की सलाह से सही मात्रा में टेमीफास भी डाल सकते हैं। दूर रखनी है यदि डेंगू और चिकनगुनिया जैसी बीमारी, तो निभानी होगी हम सबको अपनी जिम्मेदारी. आज चंचल न्यूज. महिलाओं माटे फैशनेबल वस्त्रों नु नवु सरनामु એટલે આસ્થા ફેશન. ટી શર્ટ, ટોપ, કુર્તી, જીન્સ, લેગિંગ્સ, કેપરી, પ્લાઝો સહિતની વેરાયટીઓની વ્યાજબી ભાવે વિશાળ રેન્જ ઉપલબ્ધ. મહિલાઓ માટે લેટેસ્ટ ડિઝાઇનના વસ્ત્રો જેવા કે પંજાબી ડ્રેસ, ઇન્ડો વેસ્ટર્ન પાર્ટીવેર ગાઉન, વેસ્ટર્ન ડ્રેસ, વન પીસ લોંગ, શોર્ટ શર્ટ સહિતની વેરાયટીઓ ઉપલબ્ધ. આજે જ પધારો આસ્થા ફેશન, ઓલ ટાઈપ ઓફ લેડીઝ ગર્લ્સ વેર. શોપ નંબર 1, ઝવેરી ચેમ્બર, જૈન ગુર્જરવાડી સામે, વાણિયાવાડ, ભુજ, કચ્છ. આજે ચંચળ ન્યૂઝ. આજે સવારથી જ ભુજ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ભુજ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. ખાસ કરીને શહેરના બસ સ્ટેશન, વાણિયાવાડ, મહેરાલી ચોક તેમજ સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે વિરોધ પક્ષ કોંગ્રેસના કાઉન્સિલર કાસમ મામદ સમાએ વરસાદી વહેણમાં તેમજ નાલા સફાઈ યોગ્ય રીતે ન થઈ હોવાના કારણે આ પાણીનો નિકાલ થતો ન હોવાનું જણાવીને ચીફ ઓફિસરને રજૂઆત કરેલ છે.
શ્રી કાસમ સમાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભુજ શહેરમાં ભારતનગર, રાહુલનગર, સંજોગનગર અને આશાપુરા નગર સુધી ગટરના પાણી રોડ પર વહી નીકળ્યા છે, જેને કારણે આ વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળે તેવી સંભાવના છે. તેમણે આ વિસ્તારોમાં ગટરના પાણી તાત્કાલિક બંધ કરાવીને પૂરતા પ્રમાણમાં દવાનો છંટકાવ તેમજ ફોગિંગ કરાવવા જણાવ્યું હતું. આ ઉપરાંત નાલા સફાઈની કામગીરીમાં બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવા પણ તેમણે માંગ કરી હતી. સમસ્યા નાલા સફાઈ માટેની સમસ્યા છે અને વારંવાર અમારી રજૂઆત ચીફ ઓફિસર પાસે, પ્રમુખ પાસે કરવામાં આવી કે ભાઈ નાલા સફાઈ નથી થયા, નાલા સફાઈ નથી થયા. આજ દિવસ સુધી આ લોકોએ ધ્યાને ન લીધું. 21/6 મેં કલેક્ટરશ્રીને પણ લેખિતમાં ફરિયાદ કરેલી કે ભાઈ નાલા સફાઈ કરવામાં આવી નથી, છતાં કોઈ પગલાં ન લેવાતા. નછૂટકે આજે મેં એ લોકોને તાકીદ એક લેખિત આપી છે કે નછૂટકે નામદાર કોર્ટમાં મને નાલા સફાઈ માટેની ફરિયાદ કરવી પડશે કે આ કોન્ટ્રાક્ટરને ખરેખર પેમેન્ટ કરવામાં ના આવે અને નાલા સફાઈ માટે નગરપાલિકા પોતાની જવાબદારી સમજી તાત્કાલિક અસરથી નાલા સફાઈ કરાવે. અત્યારે અમારા વિસ્તારમાં ગટર લાઈન બેસી ગઈ છે, જેના કારણે ગટરનો પાણી આ નાલાઓમાં અને વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યો છે. નાલા સફાઈ નથી થઈ એના કારણે આ પાણી અત્યારે ગટર વિસ્તારોમાં ભરાઈ રહ્યો છે. અત્યારે સ્વાઈન ફ્લુ, ડેન્ગ્યુ જેવા રોગોનો કચ્છમાં છે, ત્યારે આવી પરિસ્થિતિમાં વધારે વધારે રોગચાળો ન ફેલે તે માટે તાકેદારી રૂપે આ લોકો આ નાલા સફાઈની કામગીરી કરી અને ગટરના પાણીમાંથી મુક્તિ અપાવે એવો અમારી માંગણી છે. નગરપાલિકાની પૂરેપૂરી જવાબદારી રહેશે અને ન છૂટકે આ લોકો અમે લેખિતમાં પણ આપ્યું છે કે આમાં કાંઈ પણ કોઈ બીમાર થશે કે પણ કોઈ પણ બીમારી ફાટી રોગચાળો ફાટી નીકળશે તો તમામ જવાબદારી નગરપાલિકાની રહેશે અને ખાસ કરીને ચીફ ઓફિસર ને નગરપતિની રહેશે. ભુજ કોમર્શિયલ બેંકની ચૂંટણીનું વાતાવરણ જામી રહ્યું છે. 14 જુલાઈના રોજ ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ વિધિ પછી હવે સ્પષ્ટ થયેલા ચિત્રમાં મેદાનમાં બે પેનલો રહી છે. જથ્થાબંધ વેપારી પેનલ અને વેપારી પેનલના 13-13 ઉમેદવારો સાથે સેંકડો સભાસદો અને સામાજિક રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિ વચ્ચે બંને પેનલોના કાર્યાલય ખુલ્લા મુકાયા હતા. આગામી 23 જુલાઈના રોજ યોજાનારી ચૂંટણી માટે બંને પેનલો દ્વારા પ્રચાર ઝુંબેશ જોરશોરથી આરંભી દેવાઈ છે. ઘરોઘર મતદારોના સંપર્કની સાથે સોશિયલ મીડિયાના માધ્યમનો પણ બખૂબી ઉપયોગ કરાતો હોવાને લીધે વિધાનસભાની ચૂંટણી જેવો માહોલ સર્જાયો છે. ભુજની જથ્થાબંધ બજાર વેપારી પેનલના ઉમેદવારોએ આજે જથ્થાબંધ બજાર ખાતે વાજતે ગાજતે પ્રચાર કાર્યનો પ્રારંભ કર્યો હતો. ભુજની જથ્થાબંધ બજારની દરેક દુકાનોમાં રૂબરૂ વેપારીઓને મળીને તેમના દ્વારા પ્રચાર સાહિત્ય વેપારીઓને આપવામાં આવ્યું હતું. જથ્થાબંધ બજાર સમિતિના મેહુલ ઠક્કર, હિતેશ ઠક્કર, કમલેશ કારિયા, કલ્પેશ ઠક્કર, ચિંતન ઠક્કર, ધીરેન શાહ, નયન પટવા, નરેશ સોમૈયા, રીતેશ છેડા, હર્ષદ ઠક્કર, ગોદાવરીબેન ઠક્કર, રેશ્માબેન ઝવેરી, રમેશ મહેશ્વરી સહિતના ઉમેદવારો જોડાયા હતા. જથ્થાબંધ બજારના વેપારી પેનલના ઉમેદવારોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. હું જથ્થાબંધ બજારનો પ્રમુખ છું અને 6 વર્ષથી કોમર્શિયલ બેંકની અંદર ડાયરેક્ટર છું, 1 વર્ષ ચેરમેન રહી ચૂક્યો છું અને અમારી આ નવી જથ્થાબંધ બજાર વેપારી પેનલ ડોર ટુ ડોર અહીંયા જથ્થાબંધ બજારમાં નીકળી છે અને બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અમને. આજે ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક ચૂંટણી વર્ષ 2017-22 ભુજ જથ્થાબંધ બજારના વડીલો સ્વર્ગસ્થ ધ્યાજીને સમર્પિતમાં નવી જથ્થાબંધ બજારની યુવા ટીમ આજે જથ્થાબંધ બજાર મધ્યે ડોર ટુ ડોર પ્રચાર સંપર્ક ચાલુ કર્યો છે. તેમાં જથ્થાબંધ બજારના વેપારી ભાઈઓ, દલાલ ભાઈઓ, ટ્રાન્સપોર્ટ ભાઈઓ અને મજૂર ભાઈઓ તમામ સાથે જોડાયા છે અને એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે 13-13 સીટો ભુજ નવી જથ્થાબંધ બજાર જીતીને આગેવાની કરશે. પેનલનું નામ ભુજ નવી જથ્થાબંધ બજાર વેપારી પેનલ. અત્યારે સભ્ય છે એમાં હિતેશ ચંદ્રભૂત ઠક્કર, મેહુલ રમેશચંદ્ર ઠક્કર, હર્ષદ છગનલાલ ઠક્કર, નરેશ ચેન્તીલાલ સોમૈયા, કલ્પેશ રવિલાલ પૂજારા, રેશ્માબેન ઝવેરી, ગોદાવરીબેન ઠક્કર, નયન રમણીકલાલ પટવા, કમલ રેવાશંકર કારિયા, રીતેશ છેડા અને ચિંતન ઠક્કર અને રમેશભાઈ ધુવા, આ બધાએ 13-13 ભુજ નવી જથ્થાબંધ બજાર વેપારી પેનલના ડાયરેક્ટરના ઉમેદવારો છે બધા. અત્યારે અપીલ એ કરવા માગી છે કે આ જે ચૂંટણી છે દર વખત કરતાં અલગ છે, એનામાં 3 વિભાગ કરવામાં આવ્યા છે. એમાં 10 સામાન્ય, 2 લેડીઝ અને 1 અન્ય. એમાં 10 જેટલા ઉમેદવાર, 20 સામાન્ય, એમાં 10 મત આપવા ફરજિયાત છે. મહિલામાં 2 અને અનામતમાં 1, એનામાં 13-13 મત એમ કુલ આપવા ફરજિયાત છે. તમારા માધ્યમથી તમામ સભાસદો, મિત્ર વર્તુળ અને વેપારી ભાઈઓને અપીલ કરું છું.
દરમિયાન ભુજ કોમર્શિયલ બેંકની ચૂંટણીમાં વેપારી પેનલ દ્વારા પણ જોરશોરથી પ્રચાર કાર્ય આરંભ કરી દેવામાં આવેલ છે અને દુકાને દુકાને જઈને વેપારીઓને રૂબરૂ મળીને વેપારી પેનલના ઉમેદવારો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ખાસ કરીને પેનલના ગૌતમ ઠક્કર, અશ્વિન ધારાણી, ચેતન શાહ, દર્શન ઠક્કર, ધનસુખ મોરબિયા, ધીરેન ઠક્કર, પરેશ મહેતા, ભોગીલાલ મહેતા, મધુકર પ્રેમજીભાઈ ઠક્કર, મહેન્દ્રભાઈ ઠક્કર, ઉર્મિલાબેન શાહ, હિનાબેન ઠક્કર, હમીરભાઈ ખાખલા દ્વારા ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવામાં આવેલ છે. આજે ભુજની ભીડ બજારના વેપારીઓને અને મુખ્ય બજારના વેપારીઓને રૂબરૂ મળીને વેપારી પેનલના ઉમેદવારોએ પોતાની રજૂઆત કરી હતી. વેપારી પેનલના ઉમેદવાર પોતાની જીત માટેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. હું વેપારી પેનલમાંથી ઉભેલો છું અને સાથે મારા 13 જણાની ટીમ ઉભેલી છે. અમે આજે વોંકરા ફર્યા, વાણિયાવાર, ભીડ બજાર, જૂની ત્યાં કને નીકળવાના છીએ. બધે સભાસદોને પેનલ ટુ પેનલ મત આપવાની અપીલ કરવા. અત્યારે વોંકરા ફર્યામાં બધા સભાસદોને ભરપૂર આવકાર મળ્યો. પેનલ ટુ પેનલ મતદાન માટે બધા હા પાડી. પેનલ ટુ પેનલ બેંકના હિત ખાતર મતદારો એમ કીધો કે પેનલ ટુ પેનલ મતદાન અમે કરશું. આજે ચંચળ ન્યૂઝ. બાળકોના ભવિષ્યની ચિંતાનું વન સ્ટોપ સોલ્યુશન એચજેડી ઇન્સ્ટિટ્યૂટ કચ્છ. ભુજથી ફક્ત 24 કિલોમીટરના અંતરે શહેરથી દૂર શાંત વાતાવરણમાં શિક્ષણ માટેની ફક્ત એક જગ્યા, જ્યાં છે ધોરણ 1-10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, ધોરણ 11-12 માટે સાયન્સ સ્કૂલ ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમમાં, મેથેમેટિક્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને માઇક્રોબાયોલોજી વિષય સાથે બીએસસીના અભ્યાસક્રમ માટે એચજેડી સાયન્સ કોલેજ, ડિપ્લોમા, બેચલર અને માસ્ટર ઓફ એન્જિનિયરિંગ માટે એચજેડી આઈટીઈઆર, 13,500 પણ વધારે પુસ્તકો સાથેની લાઇબ્રેરી, એસી તેમજ નોન એસી રૂમ્સ સાથે હોસ્ટેલની સુવિધા. એચજેડી ઇન્સ્ટિટ્યૂટ, જ્યાં થાય છે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ. આવો અને મુલાકાત લ્યો. એડમિશન્સ ઓપન એટ એચજેડી ઇન્સ્ટિટ્યૂટ. આજે ચંચળ ન્યૂઝ. કચ્છ જિલ્લામાં આજે ભુજ અને નખત્રાણા વિસ્તારમાં 1-1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયેલ છે. ખાસ કરીને ભુજ શહેરમાં આજે સવારે છૂટાછવાયા ઝાપટા બાદ બપોરે વાદળા ગોરંભાયા હતા અને વરસાદ તૂટી પડ્યો હતો, જેના કારણે ઠેક ઠેકાણે પાણી ભરાયા હતા. ભુજ શહેરમાં જો કે કંટ્રોલ રૂમના ચોપડે તેની કોઈ નોંધ જ ન હતી અને માત્ર 4 mm વરસાદ વરસ્યો હોવાનું જણાવાયું હતું. જો કે આ કંટ્રોલ રૂમના ઇન્ચાર્જ નાયબ મામલતદાર કક્ષાના અધિકારીના બદલે સિક્યુરિટી ગાર્ડ ફોન ઉપાડતા હોવાનું કે માહિતી આપતા હોવાનું બહાર આવ્યું હતું. ખાસ કરીને સમગ્ર જિલ્લાના વિવિધ વિસ્તારોની વરસાદની પરિસ્થિતિ અંગે માહિતી એકત્ર કરવાની હોય છે, પણ ભુજ ખાતે કાર્યરત કંટ્રોલ રૂમના સ્ટાફની બેદરકારી સ્પષ્ટ જણાઈ આવી હતી. દરમિયાન નખત્રાણામાં આજે 30 mm જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે અન્ય છૂટાછવાયા ઝાપટા પડ્યા છે. હજુ 2 દિવસ સુધી વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલ છે. તો આ હતા આજના ચંચળ ન્યૂઝ. આવતીકાલે આ જ સમયે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Thank you.